ભરૂચ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલ અને અરુણસિંહ રણાને વિનંતી પત્ર પાઠવાયો હતો, જેમાં આવતીકાલે વિધાનસભામાં રજૂ થનાર ખેડૂતોના દેવા માફી વિધેયકને સમર્થન આપવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબાડિયા દ્વારા ખેડૂતોના દેવા માફી અંગેનું ખાનગી બિલ રજૂ કરવામાં આવશે, જેને સમર્થન આપવા ભરૂચ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પાસે માંગ કરવામાં આવી છે. ખેડૂત હિતરક્ષક દળ અને કોંગ્રેસના આગેવાનો આજરોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના કાર્યાલય અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં વિનંતી પત્ર પાઠવ્યો હતો અને ખેડૂતોના હિતમાં પક્ષપાત ભૂલી આ વિધેયકને સમર્થન જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતના એ ધારાસભ્ય ખેડૂત પુત્ર હર્ષદ રિબાડિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક ખેડૂતનો દીકરો છું હું, ત્યારે મારી પ્રથમ ફરજ મળે છે કે આવો શાનદાર ખેડૂત દીકરો જ્યારે ધારાસભ્ય બન્યો હોય, પક્ષથી ઉપર એક ખેડૂત દીકરા તરીકે ખેડૂતોના દેવા માફ માટે વિધાનસભામાં એક ખાનગી વિધેયક લાવવા જઈ રહેલા છે, ત્યારે એના સપોર્ટ માટે ખેડૂત હિતરક્ષક દળ ભરૂચ જિલ્લાના નેજા હેતર અમે બધા ખેડૂતો ભેગા થઈ, હું પણ કાસવા ગામનો ખેડૂત છું, ત્યારે ખેડૂતો ભેગા થઈ અમે આજે અમારા ચૂંટાયેલા ધારાસભ્યો જે ભરૂચમાં રહે છે, દુષ્યંતભાઈ પટેલ અને અરુણસિંહ રણા, એ દુષ્યંતભાઈ પટેલને પણ 24 ગામ લાગે છે, એ ગામડાના ખેડૂતો છે, એમને પણ અમને કાકાએ નથી હાજર તો વિનંતી કરી છે કે ખાનગી વિધેયકમાં અમારા ખેડૂતો વતી સપોર્ટ કરે. 85,000 કરોડથી પણ વધુ આ ખેડૂતોનું ગુજરાતમાં દેવું છે. ખેડૂતો જે ગુજરાતમાં દેવેદાર બન્યા છે એ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે બન્યા છે. ત્યારે પહેલીવાર જો આવું બિલ આવતું હોય ખેડૂતોના હિતનું, ત્યારે દરેક ભાજપના ધારાસભ્યો પણ આ બિલને સમર્થન કરે એવી વિનંતી કરવા માટે અમે ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરુણસિંહભાઈ અને ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંતભાઈને ખેડૂત હિતરક્ષક દળના માધ્યમથી તમામ ખેડૂતો એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે આવતીકાલના વિધેયકમાં એ પણ પોતાનું સમર્થન કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લે.